संबंधो हमेशा मोती जेवा कीमती अने अनमोल होय छे। जो माळा बनावो तो जोड़ायेला रहे, अने माळा तूटी जाए तो हाथमांथी पण छूटी जाए, पड़ी जाए तो विखराई जाए, साथे रहे तो स्नेहथी दोरीमां जोड़ाई जाए। तेने साचववा अने समजवा जरूरी छे। संबंधो एवा छे जो एक वार छूटा पड़ी जाए तो एक एक करीने तेने वीणी लेजो, कारण के किंमत जोड़ायेला नीज छे। संबंधो वरसाद जेवो नहीं पण हवा जेवो होवो जोईए। वरसीने चाल्यो जाय एवुं नहीं पण हवानी जेम कायम साथे रहे। संबंधोमां रौनक त्यारे ज रहे छे ज्यारे सारी यादोने याद राखीए अने खराबने भूली जईए। जो नाराजगीनी उमर नानी राखशो तो संबंधोनी उमर मोटी थई जशे। ए संबंधो बहु ज मनगमता अने वहाला रहे छे, जेमां न अपेक्षा होय के न स्वार्थ होय, जेमां न दूर होय के न पासे होय, न मारू होय न तारू होय, फक्त पोतानानो अहसास अने आनंद ज होय। संबंधो एज टके छे जेमां विश्वास अने समझदारी बन्ने होय अने एकबीजा प्रत्ये मान अने इज्जत पण होय। संबंधोमां हमेशा बीजानी भूलोने भूलवानी शक्ति होवी जोईए अने आपणी भूलोने स्वीकारवानी हिम्मत होवी जोईए। जे माणस बीजानी भૂલોમાં જજ બની જાય છે અને પોતાની ભૂલોમાં વકીલ બને છે એ સંબંધોમાં જગ્યા વધુ અને સંબંધોમાં તિરાડ પણ પડી જાય છે। સંબંધોને સમજવા હંમેશા સમય આપો અને સ્નેહથી રાખો। સંબંધો નિભાવવા ખૂબ જ અઘરા છે, કારણ કે એમાં ક્યારેક કંઈક મનગમતું છોડવું પડે છે, ઘણીવાર ઘણું જતું પણ કરવું પડે છે, કોઈ વાર ખુલાસો કરવો પડે છે, તો કોઈ વાર મૌન રહીને સંબંધોને જોડવા પડે છે, શબ્દોને સમજી વિચારીને બોલવા પડે છે। સંબંધો તોડવા સહેલા છે, પણ જોડવા એટલા જ અઘરા છે। સંબંધોનો સૌથી મોટો આધાર પ્રેમ, પરવા, કાળજી, ચિંતા અને એકબીજાની ખુશી જોવી એ ઘરની સૌથી મોટી દોલત છે। સાથ અને સપોર્ટ આપવો એ ઘરની મજબૂત ઇમારત છે। લાગણી ભાવ એકબીજા પ્રત્યે એ જીવવાની ઉર્જા છે અને વફાદારી એ સંબંધોનું ઔષધ છે। પોતાના છે એ હિંમત છે। અધૂરી સમજ કે ગેરસમજ કે પછી ચાડી ચુગલી કરવી જેની ધાર જોરદાર હોય છે, રીસામણા મનામણા એ સંબંધોનું આયુષ્ય ઓછું કરી નાખે છે અને ગમે તેવા સંબંધો તોડી પણ નાખે છે। સંબંધોમાં ગમે તેટલી નારાજગી હોય, ઝઘડો હોય, પણ વાતચીત કરવાથી ક્યારેય સંબંધો બંધ નહીં થાય। સંબંધો હંમેશા અહેસાસથી જ બને છે ને અહેસાસ હોય ત્યારે જ લાગણી થાય છે। અહેસાસ પૂરો થઈ જાય એટલે સંબંધ પણ પૂરો।